नमस्कार मित्रों, फरी एक नवा वीडियो में स्वागत है अमारी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। मित्रों, थोड़ा समय पहला UIDAI एटले के आधार कार्ड ऑथोरिटी द्वारा आधार कार्ड सुधारो करावा बाबते नियमों में फेरफार करवामां आवेल छे। तो आज आप आ वीडियो में ते नवा नियमों शू छे तेना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ चेनल पर नवा होय अने चेनल ने सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी अने बाजू में रहेल बेल आइकॉन प्रेस करी देवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे तेनुं नोटिफिकेशन आपने मळी जाय। तो चलो शुरू करीए आजनो आपणो आ टॉपिक। શું તમારે આધાર કાર્ડમાં સુધારો કરાવવાનો છે? તો જાણી લો નવા નિયમો, નહીતર પસ્તાશો, કેમ કે તેમાં નિયમોમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવેલ છે। તો તે અંગેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। તો તેના માટે સૌ પ્રથમ આપણે જે આધાર કાર્ડ ઓથોરિટી દ્વારા ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવેલ છે તે જોઈએ। તો આ ઓફિસ મેમોરેન્ડમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી, જે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા તારીખ 9 મે 2020 રોજ જાહેર કરવામાં આવેલ છે, જેનો વિષય છે કે ચાર્જ ટુ એપ્લિકેબલ ટુ ધ રેસિડેન્ટ ફોર વેરિએશન આધાર સર્વિસ એટ ઓલ આધાર એનરોલમેન્ટ એન્ડ અપડેટ સેન્ટર રજિસ્ટર્ડ। એટલે કે આધાર કાર્ડમાં સુધારો કરવા બાબતે જે આધાર એનરોલમેન્ટ સેન્ટર અને અપડેટ સેન્ટર છે તે સ્થળે જે અપડેટ માટેનો ચાર્જ નક્કી કરવા માટે આ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવેલ છે। તો હવે આપણે તે ચાર્જની વિગતો જોઈએ। તો આધાર એનરોલમેન્ટ માટે ફ્રી ઓફ કોસ્ટ છે, એટલે કે આધાર કાર્ડની નોંધણી કરાવવી એ એકદમ ફ્રી છે। તે ઉપરાંત આગળ જોઈએ કે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ, તો તે પણ એકદમ ફ્રી છે, જે ફ્રી ઓફ કોસ્ટ છે, જેમાં MBU એટલે કે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ અલોંગ વિથ ડેમોગ્રાફિક અપડેટ, એટલે કે જે બાળકોના આધારમાં બાયોમેટ્રિક લેવામાં આવેલ હોતા નથી તો તેઓને 5 વર્ષે અને ત્યારબાદ 15 વર્ષે જે બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું છે તે પણ એકદમ ફ્રી છે। ત્યાર પછી છે બાયોમેટ્રિક અપડેટ વિથ ઓર વિધાઉટ ડેમોગ્રાફિક અપડેટ, જેના માટે 100 રૂપિયાની ફી નક્કી કરવામાં આવેલ છે। તો આ બાયોમેટ્રિક અપડેટમાં જે આપણે ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે તે ઉપરાંત આંખના જે આઈરિસ સ્કેન કરવામાં આવે છે અને ફોટોગ્રાફ્સ, આ વિગતો અપડેટ કરાવવા માટે 100 રૂપિયાની ફી નક્કી કરવામાં આવેલ છે અને તેની સાથે તમે ડેમોગ્રાફિક અપડેટ કરાવો છો તો પણ 100 રૂપિયા ફી નક્કી કરવામાં આવેલ છે। તો ડેમોગ્રાફિક અપડેટમાં નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર કે ઈમેલ એડ્રેસ, આ તમામ વિગતો અપડેટ કરાવો છો તો તેના માટે પણ 100 રૂપિયાની ફી નક્કી કરવામાં આવેલ છે। એટલે કે ડેમોગ્રાફિક અપડેટ સાથે બાયોમેટ્રિક અપડેટ કરાવો અથવા તો માત્ર બાયોમેટ્રિક અપડેટ કરાવો છો તો તેના માટે 100 રૂપિયાની ફી લેવામાં આવશે। ત્યાર પછી છે કે ડેમોગ્રાફિક અપડેટ, જો તમારે માત્ર તમારું નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર કે ઈમેલ એડ્રેસ અપડેટ કરાવવો હશે તો તેના માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે। તે ઉપરાંત ઘણા આધાર સેન્ટર પર જે ઈ આધાર ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ આઉટ કરીને આપવામાં આવે છે, તો ઈ આધાર ડાઉનલોડ એન્ડ કલર પ્રિન્ટ ઓન A4 શીટ, તો તેના માટે 30 રૂપિયાની ફી નક્કી કરવામાં આવેલ છે। તો આમ આ પ્રમાણે આધાર નોંધણી અને જે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ છે તે એકદમ ફ્રી છે અને બાયોમેટ્રિક અપડેટ તથા ડેમોગ્રાફિક અપડેટની ફી નક્કી કરવામાં આવેલ છે અને આ ચાર્જીસ જે સમગ્ર દેશના તમામ આધાર કેન્દ્ર અને આધાર સેવા કેન્દ્ર પર લાગુ કરવામાં આવેલ છે। તો ફીના આ દર એ જે આ મેમોરેન્ડમની તારીખ છે તે તારીખથી લાગુ કરી દેવામાં આવેલ છે। આ ઉપરાંત આધાર કાર્ડ ઓથોરિટી દ્વારા તેઓના પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પણ કેટલીક માહિતી પોસ્ટ કરવામાં આવેલ છે, તો તે માહિતી પણ આપણે જોઈશું। તો ચાલો તેની વિગતો પણ આપણે જોઈ લઈએ। તો UIDAIના ઓફિશિયલ ટ્વિટર પર આ ઇમેજ પોસ્ટ કરવામાં આવેલ છે, જેનો કહેવાનો મતલબ છે કે તમારા બાળકના બાયોમેટ્રિક જે તમે 5 વર્ષે અને 15 વર્ષે અપડેટ કરાવો છો તો તેના માટે કોઈ પણ ફી ચૂકવવાની રહેશે નહીં, એટલે કે એકદમ ફ્રીમાં તે અપડેટ કરી દેવામાં આવશે।
ત્યાર પછી આધાર કાર્ડ સુધારવા માટેના નવા નિયમો તેમાં આગળ જોઈએ તો જો કોઈ કાર્ડ ધારકને નામમાં સુધારો કરાવવો હોય તો બે વખત જ તેમાં સુધારો કરાવી શકે છે જે અહીંયા તેમના ટ્વિટરની પોસ્ટમાં પણ જોઈ શકાય છે કે નેમ અને ટ્વિન્સ એટલે કે બે વખત તો આ નામમાં સુધારો એ વેલિડ ફોટો આઈડી પ્રૂફ દ્વારા માત્ર બે વખત જ સુધારો થઈ શકશે ત્યાર પછી આગળ છે કે જો કોઈને જાતિ એટલે કે સ્ત્રી કે પુરુષમાં સુધારો કરાવવો હોય તો તેવો સુધારો એક જ વખત થઈ શકે છે ઘણી વખત એવું બને છે કે આધાર સેન્ટર પર જે જાતિ સિલેક્ટ કરવામાં ભૂલ રહી ગઈ હોય જેમ કે સ્ત્રી હોય અને પુરુષ સિલેક્ટ થઈ ગઈ હોય અથવા તો પુરુષ હોય અને સ્ત્રી સિલેક્ટ થઈ ગઈ હોય તો આ જાતિ એટલે કે જેન્ડર સુધારવો પણ એક જ વખત થઈ શકશે ત્યાર પછી તેમાં સુધારો થઈ શકશે નહીં અને જન્મ તારીખ સુધારો કરાવવા માંગતા હોય તો જન્મ તારીખ પણ એક જ વખત સુધારો થઈ શકશે જેના માટે પણ વેલિડ જન્મ તારીખનું પ્રૂફ આપવું પડશે અને જો તમારી જન્મ તારીખ વેરીફાઈડ હશે તો તેમાં એક વખત પણ સુધારો થઈ શકશે નહીં તો આ વેરીફાઈડ ક્યારે થઈ જાય છે કે જ્યારે તમે આધાર કાર્ડની નોંધણી કરાવેલ હોય ત્યારે તમે જન્મ તારીખનો દાખલો અથવા તો સ્કૂલનું એલસી અથવા તો રિઝલ્ટની કોપી આપેલ હોય તો તમારી જન્મ તારીખ ઓટોમેટિક વેરીફાઈડ થઈ જાય છે અને આવા વેરીફાઈડ જન્મ તારીખમાં કોઈ પણ સુધારો થઈ શકશે નહીં ત્યાર પછી આગળ જોઈએ તો નીચે જણાવેલા સુધારો કરાવવા માટે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી તો આ સુધારોમાં ફોટોગ્રાફ સુધારવો હોય બાયોમેટ્રિક સુધારવા હોય જેમાં બાયોમેટ્રિકમાં ફિંગરપ્રિન્ટ છે કે આંખના આઈરિસ છે તે સુધારવા હોય તે પછી જાતિ એટલે કે સ્ત્રી કે પુરુષ સુધારવું હોય મોબાઈલ નંબર સુધારવો હોય અથવા તો ઈમેલ એડ્રેસ સુધારવું હોય તો આટલા સુધારાઓ માટે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી તે ડોક્યુમેન્ટ સિવાય તમે સુધારો કરાવી શકો છો તેના માટે તમારે નજીકના આધાર કેન્દ્ર ઉપર જઈ અને આ સુધારો કરાવી શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ કે એક જ દિવસમાં એક સાથે એક કરતાં વધુ વિગતોમાં સુધારો કરાવવા માટે વધુમાં વધુ 100 રૂપિયા ચૂકવવાના રહેશે જે આપણે ઓફિસ મેમોરેન્ડમમાં જોઈ ગયા એટલે કે બાયોમેટ્રિક સાથે તમે ડેમોગ્રાફિક અપડેટ કરાવો છો તો તેના માટે તમારે વધુમાં વધુ 100 રૂપિયા ચૂકવવાના રહેશે એક સાથે વધુ વિગતો સુધરાવવી હોય જેમ કે તમારે બાયોમેટ્રિક પણ સુધરાવવા છે તે ઉપરાંત તમારો જે સરનામું છે તે સુધરાવવું છે તો તેના માટે તમારે વધુમાં વધુ 100 રૂપિયા ચૂકવવાના રહેશે અને છેલ્લે જોઈએ તો જો તમારે તમારું સરનામું સુધરાવવું હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડની ઓફિશિયલ સાઇટ પર જઈ અને ફ્રીમાં સુધરાવી શકો છો તો તેના માટે અરજી કરવા માટે તમારે જે ઓફિશિયલ સાઇટ છે તે www.uid.gov.in ની સાઇટ ઉપર જઈ અને અપડેટ એડ્રેસ ઉપર ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અને તેના માટે તમારે જે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે તો આ પ્રમાણે તમે ઘરે બેઠા પણ સરનામામાં સુધારો કરી શકો છો અને તેના માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં તે એકદમ ફ્રીમાં અપડેટ કરાવી શકો છો તો આ પ્રમાણે આટલા નિયમોમાં ફેરફાર કરવામાં આવેલ છે તો નામમાં સુધારો માત્ર બે વખત જ થઈ શકશે તો આ ખાસ જે સ્ત્રીઓ છે તેને લાગુ પડે છે કેમ કે સ્ત્રીઓમાં એવું બનતું હોય છે કે જે મેરેજ પછી પોતાના પતિનું નામ લખાવવામાં આવતું હોય છે તો તેઓ માત્ર બે જ વખત આવો સુધારો કરાવી શકશે જેથી સમજી વિચારી અને પોતાના નામમાં સુધારો કરાવવો જેથી કરી અને પાછળથી કોઈ તકલીફ ન પડે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાવી દો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ